રાજકોટના જસદણ તાલુકાના રામળિયા ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. પ્રધાનમંત્રીએ લોકોને જણાવ્યું હતું કે વિકસિત ભારત સંકલ્પ યાત્રા મોદીની ગેરંટીવાળી ગાડી છે. તેમણે વધુને વધુ લોકોને સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા માટે અપીલ કરી હતી. આ પ્રસંગે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા સહિત અનેક હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ વિસ્તારના લોકો અને ગુજરાતની જનતા આ વિકસિત ભારત વિકાસ સંકલ્પ વિકાસ યાત્રાનો એની અંદર રહેલી યોજનાઓ વિશેષ લાભ લે. લોકો છેવાડાના લોકો સુધી આ યોજનાઓની માર્ગદર્શન જાગૃતિ સાથે લાભ લે એવી મારી અપીલ અને વિનંતી છે.